મહેસાણા દૂધસાગર ડેરીમાં ચૂંટણીના પરિણામો જાહેરાત થતાં પરિવર્તનનો પવન ફૂંકાયો. મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણીમાં પરિવર્તન પેનલનો જંગી બહુમતીથી વિજય. દૂધસાગર ડેરીના મતદારોએ જાણે પરિવર્તન કરવાનું નક્કી કર્યું હોય તેમ ઉત્સાહ સાથે મતદાન કરી અશોકભાઈ ચૌધરીની પેનલને વિજયી બનાવી. સવારથી ભારે રસાકસી ભર્યા માહોલ વચ્ચે મતદારો ઉત્સાહ સાથે મતદાન કર્યું, જે બાદમાં મતગણતરીના અંતે દૂધસાગર ડેરીની કુલ 15 પૈકી 13 બેઠકો પર પરિવર્તન પેનલની જીત થઈ. અશોક ચૌધરીનો વિજય થતા તોરણવાળી બજારમાં ફૂટ્યા ફટાકડા. આ તરફ ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની વિકાસ પેનલને માત્ર 2 જ બેઠકો મળી. વિપુલ ચૌધરીને ચૂંટણી લડવાની લીલી ઝંડી મળી હતી. આમ છતાં ચૂંટણીના પરિણામ બાદ વિપુલભાઈ ચૌધરીની કાયમી હાર થઈ. જો કે ચોંકાવનારી વાત તો એ છે કે જંગી બહુમતીથી જીતવાનો વાતો વચ્ચે ખુદ વિપુલ ચૌધરી પણ ખેરાલુ બેઠક પરથી હારી ગયા. પ્રતિષ્ઠાનો જંગ બનેલી દૂધસાગર ડેરીની ચૂંટણી જેલમાં બેઠા બેઠા લડ્યા બાદ પણ વિપુલભાઈ ચૌધરીની થઈ હાર. કુલ 1,129 મતદારોમાંથી 1,119 મતદારોએ મતદાન કર્યું હોવાનું સામે આવ્યું, જેમાં કડીમાં 104 પૈકી 102 લોકોએ મતદાન કર્યું. કલોલ ગોઝારીયામાં 99 પૈકી 99 લોકોએ મતદાન કર્યું. ખેરાલુ વડનગરમાં 113 પૈકી 111 લોકોએ મતદાન કર્યું. ચાણસ્મામાં 95 પૈકી 95 લોકોએ મતદાન કર્યું. પાટણમાં 103 પૈકી 103 લોકોએ મતદાન કર્યું. મહેસાણામાં 106 પૈકી 105 લોકોએ મતદાન કર્યું. માણસામાં 96 પૈકી 95 લોકોએ મતદાન કર્યું. વિજાપુરમાં 112 પૈકી 109 લોકોએ મતદાન કર્યું. વિસનગરમાં 100 પૈકી 98 લોકોએ મતદાન કર્યું. સમીમાં 98 પૈકી 98 લોકોએ મતદાન કર્યું. સિદ્ધપુરમાં 103 પૈકી 103 લોકોએ મતદાન કર્યું હતું. રિપોર્ટર મનોજ ઠાકોર, મહેસાણા.